मॉर्निंग विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हूँ गोसाई केतन, विषय सामाजिक विज्ञानी अंदर पाठ बीजो, प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति में आप आग वधीए। तो रशियन क्रांति विषय आप बात करिए तो खास करीने आना पहेलाना लेक्चर में आप प्रथम विश्वयुद्ध थयुं अने एना केवा परिणामों आव्या एना विषे आपणे वात करी हती। एमां छेलू परिणाम दूरगामी परिणाम, एना विषेनी आपणे चर्चा करी हती कि दूरगामी परिणाम क्या प्रकारनुं आव्युं। तो दूरगामी परिणामनी अंदर एक थयुं रशियन क्रांति अने बीजुं तो के वर्सल्सनी संधिने कारणे बीजा विश्वयुद्धना बीज रोपा। तो एमांथी आपणे जे रशियन क्रांति छे एनो अभ्यास करवानो छे। दूरगामी परिणामोनी अंदर रशियन क्रांति, तो के जे रशिया छे ई रशियानी अंदर झार शाही, राजा झार जे छे एनो वंश परंपरागत शासन, झार राजाओ एक पछी एक शासन, लगभग 300 वर्ष सुधी शासन झार राजाओनुं रह्युं। झार राजाओ छे ई थोड़ा आप खुदशाही हता अने जेने कहेवामां आवे वधारे खर्चाळ अने जेने कहेवामां आवे वधु पड़ता दमनखोरी નીતિની અંદર વધારે માનનારા હતા। એટલે સમસ્યા એવી હતી કે જે રશિયા છે અવળો મોટો દેશ હોવા છતાં અંદરથી જોવો તો એકદમ જેને કહેવાય નિર્બળ હતો, ખાલી બહારથી જેને કહેવાય પૂતળા સમાન રાક્ષસ હતો, અંદરથી જોવો તો એકદમ જેને કહેવાય ભાંગી તૂટેલો અને નષ્ટ થયેલો દેશ એવો રશિયા હતો, જે ઝાર શાસનના વર્ચસ્વ નીચે હતો। તો ઝાર રાજાઓએ આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાણ, અને આપણે જોયું હતું કે 1917 માં ક્રાંતિ થઈ એટલે બહાર નીકળી ગયા, જો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાણા ત્યારે પણ પ્રજાએ એનો સખત વિરોધ કર્યો। એક તો અંદર ઘણા પ્રશ્નો એવા હતા કે જે હલ થઈ શકતો નહોતા, ઘણી પ્રજાઓ છે ભૂખ મરાતી મરી રહી હતી, પરિસ્થિતિઓ સારી નહોતી, પ્રજાનું એવું કહેવાનું હતું કે આવી નબળી પરિસ્થિતિઓમાં યુદ્ધ કરવું અને યુદ્ધમાં જોડાવવું હિતકારક નથી, છતાં પણ રાજા જ્યારે જ્યારે રાજાઓએ વિશ્વયુદ્ધની અંદર રશિયાને જોયું મિત્ર રાષ્ટ્ર પક્ષે, જો કે પછી બહાર નીકળી જવું પડ્યું હતું। તો હવે અન્યાયકારક શાસન, હવે કોઈ વ્યક્તિ છે હવે જો એ આનો વિરોધમાં જાય અથવા તો જેને કહેવામાં આવે એનો વિરોધ ઉપાડે અથવા તો વાસ્તવિક મુદ્દાઓ કે પોતાના અધિકારોની માંગણી કરે તો એને ફટકાની સજા કરવામાં આવે, છતાં પણ ન માને તો જેને શું કહેવાય કે એની પાસે જે સાઇબિરિયાનું હાડ થીજવી નાખે એવું જે ઠંડો પ્રદેશ એનો, એને અહીંયા મોકલી દેવામાં આવે। એટલે ટૂંકમાં સાદા શબ્દમાં આપણે જોઈએ તો મૃત્યુ એમ મારી જ નાખવાનું માણસને, એટલે કોઈ વિરોધ જ કરવા વાળું નહીં। હવે કામ ઘણું કરવાનું, પછી ખેડૂતો હોય, ખેતદારો હોય, મજૂરો હોય, કારીગરો હોય, કામ પુષ્કળ કરવાનું, પણ ટેક્સ એવો અન્યાયકારક, કામ ઘણું કરે મહેનતાણું મળે નહીં, મહેનતાણું ઓછું કામ જાજું, જેનાથી બન્યું છે એવું કે ખેડૂતો, ખેતદાસો, મજૂરો, કારીગરો એની પરિસ્થિતિ પાયમાલ ભાઈ, એકદમ વળતર ઓછું, એકદમ ગરીબી અને દરિદ્રતાની અંદર જેને કહેવાય વ્યાપક સ્વરૂપે પ્રજા છે એ જાવા લાગી, એટલે પ્રજાનો વિરોધ છે એ પ્રગટ થવા માંડ્યો। હવે આવી અન્યાયકારક શાસન પદ્ધતિની સામે ઘણા દેખાવો, ઘણા પ્રસ્તાવો, ઘણા બધા પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા હતા। એમાં એક પારસી જેને કહેવાય ફાધર ગેપોન નામના જે પાદરી હતા એને હજારો માણસોને ભેગા કરી અને એવું નક્કી કર્યું કે ઝાર રાજા જે છે ને એને આપણે રજૂઆત કરીએ, જો વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવશે તો એ માનશે જ અને આપણે ઘણા સુધારા આપશે, એવો એનો વિચાર હતો। એટલે જે ઝાર રાજાઓનું જે રહેણાંક સ્થળ હતું વિન્ટર પેલેસ, જે સેન્ટ પીટ્સબર્ગમાં આવેલું હતું, ત્યાં હજારોના ટોળાને લઈ અને ફાધર ગેપોન જે છે એ 22 જાન્યુઆરી 1905 ને રવિવારે ગયા। જે ટોળું હતું નિશસ્ત્ર હતું, કોઈ પાસે શસ્ત્ર નહીં, બધાના હાથમાં, મોટાભાગના હાથમાં સારા સારા વિચારો લખેલા જેને કહેવામાં આવે એવા સ્લોગનો હતા, ઘણાના હાથમાં રાજા ચારનો ફોટો હતો, નીચે લખેલું હતું કે રશિયાના નાના પ્રભુ, રશિયાના ગોરા નાના પ્રભુ જાજુ જીવો, આવા સારા વિચારો સાથે પોતાની વાતની રજૂઆત કરવા માટે ફાધર ગેપોન અને હજારોની સંખ્યામાં લોકો જે છે એ વિન્ટર પેલેસની અંદર જાય છે 22 જાન્યુઆરી 1905 ના દિવસે।
જાર રાજા છે એ કોઈ પણ જાતનું કારણ વિચાર્યા વગર, એટલે કે એ જે હજારોની ભીડ આવે છે એ કયા કારણોસર આવે છે, શું રજૂઆત કરવા માટે આવે છે, શું કામ છે, એવું કોઈ પણ જાતના વિચાર કર્યા વગર માત્ર સૈન્યને એવો આદેશ આપે છે કે જે લોકો આવે છે એને અહીંયા આવવા દેવાના નથી, એને એના ઉપર ગોળીબાર કરો, એને મારી નાખો, એની રજૂઆત આપણે અહીંયા કરવા દેવાની નથી. તો એવો અત્યાચાર કરી અને સૈન્યને મોકલું અને એની રેડ આર્મી, રશિયાની રેડ આર્મીએ લોકો ઉપર આડેધડ ગોળીઓ ચલાવી અને હજારો લોકો છે એ મૃત્યુ પામ્યા. સેન્ટ પીટર્સબર્ગનો જે બરફથી છવાયેલો પ્રદેશ છે એ લોકોના લોહીથી લાલ લોહાણ બની ગયો, લાલ પ્રદેશ બની ગયો બરફથી. વિશ્વમાં આ જે બનાવ છે એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે અને જેને કહેવાય હજારો લોકો છે એ મૃત્યુ પામ્યા. એક આ ઘટના ઘટી. બીજું એની સાથે પરિસ્થિતિ એવી થઈ કે 1905 ની અંદર, 1904 અને 5 એ સમય દરમિયાન રશિયાનું જાપાન સાથે યુદ્ધ ચાલતું. રશિયા એક વિશાળ સત્તા, જાપાન એક નાનકડો ટચુકડો દેશ એની સામે, છતાં પણ જાપાન છે એ જીતી ગયો. હવે જે જાર રાજા હતા એની જે પોલ છે એ છતી થઈ, કારણ કે એક નાનકડો એવો જાપાન દેશ છે એ રશિયાની સામે જીતી ગયો. એટલે પ્રજાએ વધુ પડતો વિરોધ પ્રગટ કર્યો, વધારે પડતો અસંતોષ. જાર રાજાને એમ લાગ્યું કે હવે પ્રજા છે એના ઉપર વધારે દમન કરી શકાશે નહીં, જો વધુ વિરોધ કરશે તો આપણું શાસન છે એ ચાલ્યું જવાની સંભાવના જાજી છે. એટલે ત્યાં એવી નિયમ હતી કે જ્યારે રાજા કોઈ પ્રકારનો નિર્ણય ન લઈ શકે ત્યારે રશિયાની જે ધારાસભા છે જેનું નામ હતું ડુમા એને બોલાવી, અને એ ડુમા જે છે એ જે નિર્ણય લે, લોકોની સાથે વાતચીત કરીને પ્રત્યક્ષ પરોક્ષ બધી બાબતો જાણીને, અને જે નિર્ણય લે પછી તે રાજા અને પ્રજા બંને એમાં નિય રાખવો. તો આવી ડુમાઓ બોલાવવામાં આવી, તેને તો કે પ્રજાને મનાવી લેવા માટે ડુમા આવી. ડુમાએ લોકો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક કર્યો, બધું જાણ્યું, શાસન પ્રણાલી વિશે જાણ્યું, અને પ્રજાના હિતમાં કોઈ પણ પ્રકારનો કઈ નિર્ણય આપે તે પહેલા જાર રાજાએ આ ડુમાને બરખાસ્ત કરી નાખી, ભાઈ ઈ ડુમાની કઈ જરૂર નથી. એટલે પ્રજા બધું ઉશ્કેરાણી. એક બાજુ ખેડૂતો કામદારો બધાની પરિસ્થિતિ નબળી. 8 માર્ચ 1917 માં પેટ્રોગાર્ડ્સ એમાં કચડાયેલા, એટલે કે અતિ દરિદ્ર પરિસ્થિતિમાં કામ કરતા જે મજૂરો છે એ મજૂરોએ સરકારની સામે વિરોધ પ્રગટ કર્યો. હવે જે વિરોધ પ્રગટ કર્યો સરકારની સામે, એ વિરોધની અંદર કેવું બન્યું તો કે ભાઈ 8 માર્ચ 1917 ની અંદર જે વિરોધ પ્રગટ કર્યો સરકારની સામે, આ વિરોધ જે પ્રગટ કર્યો એમાં નેતાગીરી કેરેન્સ્કીએ લીધી. વિરોધ પ્રગટ કર્યો એટલે આ બળવાને દબાવી દેવા માટે રશિયાએ પોતાની આર્મી મોકલી. આર્મી ત્યાં પહોંચી પણ આર્મીએ એના આ નિર્દોષ પ્રજા અને નિર્દોષ કામદારો ઉપર ગોળીબાર કરવાની મનાઈ કરી દીધી. એનો મતલબ એમ કે આર્મી પણ હવે જાર શાસન છે એનું વર્ચસ્વ માંગતી ન હતી, એટલે એને લોકોને સપોર્ટ કર્યો. તો હવે આર્મી અને લોકો બંને મળી ગયા, નેતાગીરી લઈ લીધી કેરેન્સ્કીએ. કેરેન્સ્કીના નેતાગીરી હેઠળ મેનશેવિક પક્ષ, મેનશેવિક પક્ષનો મતલબ થાય છે લઘુમતી, શિક્ષિત પ્રજા. આ લઘુમતી શિક્ષિત પ્રજાએ જાર રાજા પાસેથી શાસન પોતાના હાથમાં લઈ લીધું અને જાર જે છે એને શાસન વગર નાખી નાખ્યું. તો રશિયા આખું 8 માર્ચની ક્રાંતિથી જેને કહેવામાં આવે એકદમ ખુશખુશાલ, બધા આનંદિત હતા કે ભાઈ જાર રાજાના શાસનમાંથી છૂટ્યા, ચાલો હવે સારી એવી એક સરકાર મળશે અને કામ મળશે, મધ્યમ વર્ગની એક સારી સરકાર મળશે. રશિયાની અંદર બધા ખુશખુશાલ હતા. એક લેનિન નામનો જે વ્યક્તિ હતો એને અયોગ્ય લાગી આ બાબત, કારણ કે અવડું મોટું જે રશિયા હતું એમાં સૌથી વધુ જે વર્ગ હતો એ મધ્યમ વર્ગ હતો. કયો વર્ગ હતો? તો કે બોલશેવિક, જેને બહુમતી તરીકે ઓળખવા. બોલશેવિકનો મતલબ છે બહુમતી. બહુમતી વર્ગ કોણ છે? તો કે ખેડૂતો, કામદારો, ખેત મજૂરો, આ બધાનો વર્ગ છે અને ખરેખર સરકાર એની આવવી જોઈએ એવું લેનિન માનતો હતો. લેનિન છે એ જર્મન વિચારક એક હતો, કાર્લ માર્ક્સ. એ કાર્લ માર્ક્સની વિચારસરણીમાં માનનાર હતો. કે કાર્લ માર્ક્સે એમ કીધું કે ભાઈ વિશ્વમાં બધા દેશો છે એ સામ્યવાદી હોવા જોઈએ,
વર્ગ વગરનો સમાજ હોવો જોઈએ, સમાન હોવા જોઈએ બધા, ઉચ્ચ નીચના ભેદભાવો નહીં, નહીં આર્થિક રીતે, નહીં સામાજિક રીતે, નહીં રાજકીય રીતે, એવી સમાન શાસન પ્રણાલીની વ્યવસ્થામાં લેનિન કાર્લ માર્ક્સના વિચારોથી સહમત હતો. એટલે લેનિને શું કર્યું તો કે બોલશેવિકોને મેનશેવિકોની સામે વિરુદ્ધ ભડકાવ્યા. એ ભડકાવ્યા એટલે શું કર્યું તો કે બોલશેવિકો જે બહુમતી હતી એને નવેમ્બર 1917માં લઘુમતીઓની સામે વિરોધ કર્યો. એટલે લઘુમતીની કેરેન્સકીની સરકારે આખી સત્તા છે એ લેનિનની બોલશેવિક જે બેઠક છે એને સોંપી દીધી. અને લેનિને શું કર્યું તો કે રશિયાની અંદર બોલશેવિક એટલે કે સામ્યવાદી બોલશેવિક ક્રાંતિ કરી, એટલે કે સામ્યવાદી વિચારસરણીની સ્થાપના કરી. અત્યારે આ સમયે 1917માં રશિયાની અંદર પેલી એક એવી ક્રાંતિ થઈ કે જેને એક નવો વિચાર આપ્યો. કયો વિચાર? તો કે સામ્યવાદ. અત્યાર સુધી લોકશાહી હતી, આપખુદશાહી હતી, રાજાશાહી હતી, પણ સામ્યવાદ નવો વિચારધારા જે છે એ લેનિને રશિયાને આપી. તો આમ આ રશિયન ક્રાંતિ પૂરી થઈ. રશિયા 300 વર્ષ સુધી જે ઝાર શાસનના વર્ચસ્વ નીચે હતું એનાથી મુક્ત થયું. 300 વર્ષ પછી ઝાર વગરનું રશિયા બન્યું, એટલે કે ઝાર રાજા વગરનું રશિયા બન્યું. આ થઈ રશિયન ક્રાંતિ. બીજી બાજુ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું તે જ સમયે, અને પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે જે બુદ્ધિજીવી વર્ગો હતા તે એવું ઈચ્છતા હતા કે ભાઈ વિશ્વમાં હવે શાંતિના પ્રયાસો કરવા પડશે, આવું ભવિષ્યમાં ન થાય એના માટે પણ પ્રયત્ન કરવા પડશે. એટલે રાષ્ટ્રસંઘ નામની એક સંસ્થાની સ્થાપના કરવાનું વિચાર્યું અને એના ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવ્યા. 1919માં જ્યારે પેરિસ શાંતિ સંમેલન ચાલતું હતું ત્યારે અમેરિકાના જે પ્રમુખ છે વુડ્રો વિલ્સન એને 14 મુદ્દા મૂક્યા હતા કે વિશ્વમાં શાંતિ સ્થાપી હોય તો આ 14 મુદ્દાઓ સાથે આપણે કાર્ય કરવું પડે. અને એ 14 મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને 10 જાન્યુઆરી 1920માં રાષ્ટ્રસંઘ નામના સંસ્થાની સ્થાપના કરી. આ રાષ્ટ્રસંઘનું મુખ્ય કામ શું? તો કે વિશ્વમાં શાંતિ જાળવવી. તો હવે આપણે જોશું વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસોમાં રાષ્ટ્રસંઘ છે એના ઉદ્દેશ્ય, કે રાષ્ટ્રસંઘ શું કામ કરશે, એના ઉદ્દેશ્ય ક્યાં? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, એક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, એટલે કે કોઈ રાષ્ટ્રે બીજા રાષ્ટ્ર ઉપર આક્રમણ કરી અને તે પ્રદેશ પડાવી લેવો નહીં. ત્રીજું, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, એકય દેશે બીજા દેશ ઉપર યુદ્ધ ન કરવું. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, મિત્રતા વિકસાવવી જેથી સહકાર એકબીજા દેશનો વધે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ જો હોય તો એ શાંતિમય રીતે અને મધ્યસ્થી એનો ઉકેલ લઈ આવવો, એટલે કે વાતચીતો દ્વારા એનો ઉકેલ કરવો, યુદ્ધથી નહીં. અને છેલ્લું, રાષ્ટ્રસંઘની અવગણના જો કોઈ દેશ કરે, જો આ ઉપરના ઉદ્દેશ્ય નિયમો છે એ કોઈ ન માને જે દેશ, એને બળવાખોર જાહેર કરવો અને એની સામે બધા રાષ્ટ્રોએ વળતા પગલાં લેવા. તો આવા સારા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રસંઘ નામની એક સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી. તો આપણે રશિયન ક્રાંતિ ફરીથી એકવાર ઝડપથી જોઈ લઈ. ઝાર રશિયન બોલશેવિક ક્રાંતિ 1917, ઝાર શાહીનું દમન શાસન, અને જો કોઈ વિરોધ પ્રગટ કરે, જો કોઈ અધિકારોની માંગણી કરે તો મૃત્યુને ઘાટ ઉતારી દે, સાઇબિરિયાના હાડ થીજવી દે એવા બરફથી છવાયેલા પ્રદેશમાં મોકલી દેવાનો. ખેડૂતો, ખેતદારો, મજૂરો, કામદારો, કારીગરો ઘણું કામ કરે પણ વળતર ખૂબ ઓછું, એટલે પરિસ્થિતિ દયનીય. ફાધર ગેપોન હજારો લોકોના ટોળા સાથે ઝાર રાજા જે હતા એના જેને કહેવાય રહેણાંક વિન્ટર પેલેસની અંદર 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે જેને કહેવાય શાંતિપૂર્વક જાય છે રજૂઆત કરવા માટે. કોઈ પણ જાતના કારણને જાણ્યા વગર ઝાર રાજાએ સૈન્ય મોકલી અને નિર્દોષ પ્રજા ઉપર ગોળીબાર કરાવ્યો અને હજારો લોકો મૃત્યુ પામ્યા. વિશ્વમાં આ ઘટનાને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રજાની અસંતોષ વધી રહ્યો હતો. એક બાજુ આ ઘટના બની તો 1905માં વિશાળ રશિયા જાપાન જેવા નાનકડા દેશ સાથે હારી ગઈ, એટલે પ્રજાના મનમાં જે ઝાર રાજા શાસન
પ્રત્યેનો જે જેને કહેવામાં આવે અવિશ્વાસ હતો એ વધુ પ્રગટ થયો, કારણ કે એક નાનકડો જાપાન દેશ છે એ રશિયા જેવી મહાસત્તાની સામે જીતી ગયો. તો વિચારો કે જાર શાસન જે છે એ કેટલું નિર્બળ હશે. પ્રજામાં વધુ પડતો અસંતોષ હતો. એ અસંતોષને દૂર કરવા માટે રશિયામાં એક નિયમ હતો, જ્યારે રાજા કોઈ પ્રકારનો નિર્ણય ન લઈ શકે ત્યારે લોકોની બનેલી જે ડુમા એટલે કે લોકોની બનેલી જે ધારાસભા છે તેને બોલાવી. તો ડુમા બોલાવવામાં આવી. ડુમા લોકોના પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નને સમજી અને પછી નિર્ણય આપે. પ્રશ્નોને સમજી અને નિર્ણય આપે તે પહેલા જાર રાજાએ ડુમાને બરખાસ્ત કરી નાખી, એટલે લોકો વધારે પડતા જેને કહેવામાં આવે ક્રોધિત થયા. તે જ સમયે 8 માર્ચ 1917 પેટ્રોગાર્ડ્સના કચડાયેલા કામદારોએ રાજા જાર સામે ક્રાંતિ કરી. રશિયા જાર રાજાએ ત્યાં સૈન્ય મોકલ્યું, પણ સૈન્યએ આ નિર્દોષ કામદારો ઉપર ગોળી ચડાવવાની ના પાડી દીધી અને એની સાથે ભળી ગયા. આખી ક્રાંતિનું નેતૃત્વ કેરેન્સ્કીએ લઈ લીધું. કેરેન્સ્કી મેનસેવિક એટલે કે લઘુમતી પક્ષનો નેતા હતો, જે શિક્ષિત પક્ષ હતો. 8 માર્ચની ક્રાંતિ કરવાને કારણે જાર રાજા પાસેથી રશિયાનું શાસન લઈ લેવામાં આવ્યું, પ્રજાએ લઈ લીધું. આખું રશિયા છે એ ખુશખુશાલ હતું કે ચાલો ભાઈ જાર શાસન છે એનો અંત આવ્યો અને એક નવી સરકાર છે એ રચાશે પ્રજાસત્તાક અને રશિયાનું સારું કલ્યાણ થશે. આખા દેશમાં લેનિન નામનો વ્યક્તિ હતો, એક જ દુઃખી હતો. લેનિને એવું ઈચ્છતો હતો કે ભાઈ રશિયાની અંદર લઘુમતીનું શાસન નહીં પણ બહુમતીનું હોવું જોઈએ, વધુ પ્રજા છે તેનું હોવું જોઈએ. તો બહુમતી માટે બોલશેવિક શબ્દ વપરાય છે. તો બોલશેવિક પ્રજા એટલે કે બહુમતી પ્રજાને લઘુમતી મેનશેવિક પ્રજાની વિરુદ્ધ ભડકાવી લેનિને, એટલે બોલશેવિક પ્રજાએ નવેમ્બર 1917 જેને કહેવામાં આવે મેનશેવિક જે પક્ષ છે એની સામે ક્રાંતિ કરી. એટલે મેનશેવિક પક્ષે બધી સત્તા બોલશેવિક પક્ષને સોંપી દીધી નવેમ્બર 1917. લેનિન છે એ એક જર્મન વિચારક હતો, કાર્લ માર્ક્સ એનાથી ઘણો પ્રભાવિત હતો. એ કાર્લ માર્ક્સની વિચારસરણી હતી સામ્યવાદી, એટલે કે એવો સમાજ કે જેમાં કોઈ પ્રકારનો વર્ગનો ભેદ ન હોવો જોઈએ. તો લેનિને સૌ પ્રથમ વિશ્વમાં રશિયાની અંદર સામ્યવાદી સરકારની રચના કરી અને એક નવી વિચારધારા આપી સામ્યવાદી. તો આમ 300 વર્ષના શાસન પછી રશિયા પ્રથમ વખત ઝાર રાજાઓ વગરનું બન્યું. તો આ ક્રાંતિને રશિયામાં બોલશેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં શાંતિના પ્રયાસો, રાષ્ટ્રસંઘની રચના અને ઉદ્દેશ્ય. પેરિસ શાંતિ સંમેલનમાં જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સને 14 મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપી 10 જાન્યુઆરી 1920 રાષ્ટ્રસંઘની સ્થાપના કરી અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યમાં વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અખંડિતતા જાળવી રાખવી, યુદ્ધ નીતિઓનો દરેક રાષ્ટ્રએ ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા જેથી યુદ્ધનો પ્રશ્ન ન જાગે, આંતરરાષ્ટ્રીય કોઈ ઝઘડાઓ હોય તો શાંતિમય અને મધ્યસ્થ રીતે એનો ઉકેલ કરવો, અને જો રાષ્ટ્રસંઘની કોઈ અવગણના કરે એની બાબત એના નિર્ણયને ન માને તો એવા દેશોને બળવાખોર જાહેર કરવો. તો આમ વિદ્યાર્થીઓ આપણો પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.